અમારા ગામમાં જે સુદલોન કંપનીની પવનચક્કી થઈ છે એના વિરોધ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા તથા રજૂઆત કરવા, ભવિષ્યમાં અમારા ગામના ખેડૂતોને નુકસાનની પવનચક્કી આવતી થઈ છે, પાણીના સ્ત્રોત ઘટે છે, પછી અમારા વિસ્તારમાં ઉદ્યોગો પવનચક્કી થવાથી આવે નહીં એટલે એના માટે જમીનની કિંમત ઘટે, બીજા નંબરમાં ખેડૂતોને પારાવાર નુકસાન થાય, આજુબાજુના વિસ્તારમાં પવનચક્કીથી ખેતરો સુકાઈ જાય અને ખેડૂતને મોટું પારાવાર નુકસાન થાય એવું છે. કચરા ગામના ખેડૂતો છીએ. અમારા ગામની અંદર સુદલોનવાળાની પવનચક્કીઓ નાખવામાં આવે છે. અમારા આખા ગામનો વિરોધ છે. એનું કારણ છે કે આખી ક્યાંય બહુ એવી પડતર જમીન નથી, આજુબાજુ બધા ખેતર આવેલા છે ને આ જે મંજૂર થયું ને એને તો ઘણો ટાઈમ છે મંજૂર થયું, આજે નાખવા આવ્યા, નિયમ વિરુદ્ધ છે બધું. ગામમાં અમે પવનચક્કી નાખવા નહીં દે, અમારે મરી ભલી જવું પડે, અમારે અમે મરવા તૈયાર છીએ પણ પવનચક્કી ન જોઈ. પવનચક્કી આવવાથી ગામની બરબાદી જ છે, બરબાદી સિવાય કઈ છે જ નહીં. આ તો અમુક લોકોને થોડાક લાભ ખાતર આ બધું એને બધું લખીને બધું દેતા હોય, નકર ગામના સરપંચ છે એની ફરજ છે લખીને આપવું જ ન જોઈએ. અનીડા વાછરા કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા ગામનો ખેડૂત ખાતેદાર છું. સુદલોન કંપની દ્વારા અમારા ગામમાં પવનચક્કીનું કામ લગભગ ગત 3 તારીખે ચાલુ કરેલ હોય, અમે 5 તારીખે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા. મારા પોતાના ખેતરમાં મારી મંજૂરી વગર મોટા વાહનો આદે ધડ ચાલુ કરેલ છે. કલેક્ટર સાહેબને મેં કીધું કે તમે આવી સ્થળ તપાસ કરો. કલેક્ટરે કીધું કે કાલે તમારે ત્યાં આવશે. હજી આ 10 તારીખ થઈ ગઈ, હજી સુધી કોઈ આવેલ નથી. એટલે અમે આજે ગામ લોકો બધા અહીં આવ્યા છે. પવનચક્કી થવાથી ગામના પાણીના તર નીચા જશે, તદઉપરાંત ખેતીની જમીનના ભાવ ઘટશે, આજુબાજુના ખેતરને પવનચક્કી હાલવાથી દરરોજ પિયત કરવું જોશે, જે પાણી હશે નહીં એટલે ખેડૂતો બેકાર થઈ જશે. આ પવનચક્કી આવવાથી પવનચક્કીનો એટલો ઘોંઘાટ આવે છે, આજુબાજુના ફરતે 1 કિલોમીટરના વિસ્તારમાં એટલો ઘોંઘાટ આવે છે કે અહીંયા કામ કરવું અઘરું પડે છે અને રહેવું મુશ્કેલ છે. પવનચક્કી અમારે અમારા વિસ્તારમાં જોતી નથી. જે પોતાની જાહેર જમીન આપે છે એ જમીન તો ગૌચરની છે, ગૌચર બધું અમારું પૂરું થઈ જશે તો પછી આ માલધારીને બહુ મોટી મુશ્કેલી થશે. અને આ ગામ લોકોને અનુકૂળ ન હોવા છતાં તો જબરજસ્તી શું કામ કરે છે, તો ગામ લોકોની ફેવરમાં કઈક કલેક્ટર સાહેબ ઘટતું કરે એવી અમારી વિનંતી છે. અમારે તંત્રને રજૂઆત છે કે તમે તમારા માધ્યમથી અમારે તંત્રને રજૂઆત કરી હતી કે અમારો યોગ્ય ન્યાય કરે. મારી વાડીની બાજુમાં જ પવનચક્કી છે. પોરની સહેલ મારે પાણી બહુ જ હતું, ઓણની સહેલ હાવ ઘટી ગયું છે, એથી પવનચક્કીનો ઘોંઘાટ બહુ આવે છે અને મારી વાડીની મારા ખેતરની બાજુમાં જ છે એટલે અમે આ વિરોધ કરવા જઈવા છે. મારી વાડીની બાજુમાં છે, ત્યાં અવાજ એવો આવે કે મજૂરને કામ સીંધવી તો સીંધાય એમ નથી, એટલો અવાજ આવે છે. અને રાતે મજૂરે હુશ સુઈ શકતા નથી એટલો અવાજ આવે, એટલે એ વિરોધ તો કરવાના. અનીડા વાછરા વાળા ગામમાં ચરિયાણ માટે ક્યાંય બીજી ક્યાંય જમીન નથી અને આ ખરાબની જે જમીન છે એ આ કંપની વાળાઓને આપી દીધી છે સરકારે, જેથી હવે માલધોરને લઈને જવાનું ક્યાં? અમારા માટે કઈ સારવાર માટેનો પ્રશ્ન તો હોય ને, તો હવે માલધોરનું શું કરવાનું? ગૌચર ને ખરાબ ક્યાંક પૂરેપૂરો ઇફેક્ટ પડે માલધારી સમાજ ને, પ્રશ્ન તો આવે જ ને કે અમારા માલધોર ને ક્યાં લઈને જવાના, અમારે એને હાચવવા કે કેમ કે કોઈ ખેડૂના સેટે તો સડાવાય એમ નથી અને ગૌચર ક્યાંય રહ્યો નથી તો અમારે ક્યાં સારવા જવાના, એને રાખવાના ક્યાં? કોઈ સગવડ નથી. જો આવી રીતે આવતું જ રહે આવી રીતે તો અમારે પછી કઈ રહેતું જ નથી ને બીજો કોઈ ઓપ્શન. હું અનીડા વાછરાનો ખેડૂત છું, બરોબર છે. મારી બાજુના ખેતરમાં જ એક પવનચક્કી ઉભી હતી, મારે 85 વીઘાનું પીક થતું હતું. આ ઓણ સાલ મારે વાયવા પછી એક જ પાણી નીકળ્યું છે, 3 કુવા છે, 3 કુવામાં પાણી ખલાસ થઈ ગયા છે અને પિયત કરું ને તો બીજે દિવસ પિયત માગે છે, મોલ હા હુકાઈ જાય છે. એના હિસાબે તકલીફ વાળું છે પવનચક્કી થી બહુ, જમીનમાં બહુ.